હવે વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ થ્રીમાં આગળ જોયું હતું રીડ વનમાં કે કઈ રીતે તમે તમારા તણાવને મેનેજ કરો છો. તમને વધારે પડતો સ્ટ્રેસ છે તો એ સ્ટ્રેસને મેનેજ કરવા માટે આપણે કયા પગલાં ભરીએ છીએ એ વાત કરવામાં આવી હતી. હવે અહીંયા આપણને કઈ રીતે સ્ટ્રેસ કંટ્રોલ કરવો એની અલગ અલગ એક્સરસાઇઝ આપેલી છે. એટલે રીડ ટુનું ટાઇટલ આપ્યું છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. સ્ટ્રેસ એટલે તણાવ, કંટ્રોલ એટલે નિયંત્રિત કરવો, અને એક્સરસાઇઝ એટલે કસરતો. તો તણાવને નિયંત્રિત કરવાની કસરતો, આ તમારા રીડ ટુનું ટાઇટલ છે. તો અલગ અલગ તમને કસરત કરવાની કીધી છે. આની અંદર ટોટલ ચાર પ્રકારની કસરતો કીધી છે, જેમાં પહેલું નામ છે શોર્ટ મેડિટેશન વન. પહેલી જે તમારે કસરત કરવાની છે, તમે માનસિક તણાવથી પીડાવ છો અને એ તણાવને જો તમારે અંકુશમાં લેવો છે તો તમારે કયા પગલાં ભરવા જોઈએ એના માટે પહેલી કસરત કીધી છે. અને પહેલી કસરતનું નામ આપ્યું છે શોર્ટ મેડિટેશન વન, એટલે જેનું ગુજરાતી થાય ટૂંકું ધ્યાન. મેડિટેશન એટલે ધ્યાન અને શોર્ટ એટલે ટૂંકું. એનું પહેલું સ્ટેપ છે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમારી પોતાની જાતને કમ્ફર્ટેબલ, આરામદાયક સ્થિતિમાં લાવો અને તમારી આંખોને બંધ કરો. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક અથવા સ્વસ્થતા. પછી નંબર બે, ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલિસિસ કામનેસ ટુ યુ. તમને શાંતિ, કામનેસ એટલે શાંતિ, તમને શાંતિનું સૂચન કરે એવા કોઈ પણ શબ્દને પસંદ કરો. સિમ્બોલિસિસ એટલે સૂચન કરવું, તો એવો કોઈ પણ શબ્દ પસંદ કરો કે જે તમને શાંતિ આપે. જેવા શબ્દોના નામ આપ્યા છે, પહેલો શબ્દ છે હાર્મની એટલે શાંતિ, ટ્રેનક્વોલિટી એટલે સંવાદિતતા, સેરેનિટી એટલે ગંભીરતા, પીસ એટલે શાંતિ, અને રિલેક્સ એટલે પણ શાંતિ. આમ તો એવું કહી શકાય કે આ જે ચારે ચાર પાંચે પાંચ શબ્દો છે, હાર્મની, ટ્રેનક્વોલિટી, સેરેનિટી, પીસ અને રિલેક્સ, આ બધાનું ગુજરાતી શાંતિ જ થાય. એટલે તમને આ શબ્દમાંથી જે શબ્દનો ઉપયોગ કરવાથી વધારે શાંતિ મળતી હોય એ શબ્દને પસંદ કરો. પછી શું કરવાનું, ત્રીજો સ્ટેપ, મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. તમે જે શબ્દ પસંદ કર્યો છે ને એના ઉપર ધ્યાન કરો, ધ્યાન કેન્દ્રિત કરો. એટલે તમે માની લો કે આમાંથી પીસ શબ્દ પસંદ કર્યો, તો આંખો બંધ કરી અને મગજમાં પીસ શબ્દ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. પીસ એટલે શાંતિ, શાંતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે જવાનું છે. અને એ જ્યારે તમે ધ્યાનમાં હોવ છો ત્યારે એક બીજું કામ કરવાનું છે, વિઝ્યુલાઇઝ સીન્સ ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ ધેટ ઇલ્યુસ્ટ્રેટ ધ વર્ડ. ઇલ્યુસ્ટ્રેટ એટલે ઉદાહરણ. તમારી પસંદગીના શબ્દ સાથે સંકળાયેલા દ્રશ્યને મનમાં ઊભી કરેલ આકૃતિ સાથે જુઓ. તમે જે શબ્દ પસંદ કર્યો છે એ શબ્દ સાથે સંકળાયેલું, ટાઈ બંધાયેલું, ટાઈનું ગુજરાતી થાય સંકળાયેલું અથવા બંધાયેલું, એને વિઝ્યુલાઇઝ કરવાનું છે. વિઝ્યુલાઇઝ એટલો મતલબ થાય મનમાં જોવું, મનની દ્રષ્ટિથી જોવું, એને વિઝ્યુલાઇઝ કહેવાય. તો તમે જે શબ્દ પસંદ કર્યો છે એ શબ્દ સાથે સંકળાયેલું જે દ્રશ્ય છે, સીન, સીન એટલે દ્રશ્ય, એને તમારે મનમાં ઊભી કરેલી જે આકૃતિ છે એના વડે જોવાનું છે. મેન્ટલ ઇમેજીસ એટલે મનમાં ઊભી કરેલી આકૃતિ, બિલ્ડઅપ એટલે ઊભી કરેલી, અને મેન્ટલ ઇમેજ એટલે મનની આકૃતિ. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિનિંગ વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મની ઓર ટ્રેન ક્વોલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. થોડો સમય વિચારો કે સંવાદિતા અથવા તમારા અંતરના ઊંડાણની શાંતિ છે અને તમે તેનો અનુભવ કરી રહ્યા છો. થોડો સમય તમારે એવું વિચારવાનું છે, થોડો સમય પસાર કરવાનો છે, સ્પેન્ડ એટલે પસાર કરવું, અને તમારે વિચારવાનું છે. શું વિચારવાનું છે કે તમે જે શબ્દ શાંતિ શબ્દ પસંદ કર્યો છે એ તમારા અંતરના ઊંડાણની શાંતિ છે. તમે જે શબ્દ પસંદ કર્યો છે એ તમારા અંતરના ઊંડાણની શાંતિ છે અને એનો તમે અનુભવ કરી રહ્યા છો. ઓપન યોર આઈઝ અગેન, અને પછી તમારી આંખોને
उगाड़ी लो। तो आवी रीते तमे टूंकू ध्यान करी शको छो, जेनी अंदर तमारे शब्द पसंद करी ए शब्द नी इमेज एक तमारा मन में बनावानी छे अने एना उपर ध्यान ने केन्द्रित करवानुं छे। त्यार पछी आपणे बीजी मेथड जुए जेनुं नाम आप्युं छे शॉर्ट मेडिटेशन टू, एटले टूंकू ध्यान। पण मुद्दो बीजो एनो पहेलो नियम पहेलू स्टेप, पीक अ मटीरियल सच एस ड्रेस फेब्रिक, पीक अ मटीरियल सच एस ड्रेस फेब्रिक, स्टोन, पीस ऑफ वूड, एनीथिंग एल्स देट अपील्स टू यू। कोई पण वस्तु जेवी के ड्रेस फेब्रिक एटले थाय कपड़ू, स्टोन एटले थाय पत्थर, पीस ऑफ वूड एटले लाकड़ानो टुकड़ो, अथवा कोई पण वस्तु जे तमने पसंद होय ते अपील्स एटले पसंद अथवा गमवू, तमने गमे तेवी कोई पण वस्तु ने लई लो, पसंद करी लो, मटीरियल एटले वस्तु थाय। चलो नेक्स्ट मुद्दो, वस्तु तो तमे पसंद करी लीधी, पछी विथ योर आईज क्लोज्ड बंद आँखों वड़े एक्सप्लोर द टेक्स्चर ऑफ धीस मटीरियल। बंद आँखथी ते सेनू बनेलू छे ते जोवानो प्रयत्न करो। टेक्स्चर एटले एनू बनावट, सेनी बनावट छे आ जे तमे पदार्थ पसंद कर्यो छे, वस्तु पसंद करी छे ए सेनी बनेली छे ए जोवानो तमारे प्रयास करवानो छे। स्पेन्ड एटलीस्ट टू मिनिट्स डूइंग धीस, ओछामां ओछी बे मिनिट ऊपर मुजब तमे करो। जे तमने कहेवामां आव्युं छे कि भाई कोई वस्तु सेनी बनेली छे ए बंद आँखोथी तमारे ओछामां ओछी बे मिनिट सुधी एनो समय पसार करवानो छे, बे मिनिट सुधी तमारे जोया करवानुं छे। त्यारबाद त्रीजा नंबरे छे गीव योर ब्रेन ऑक्सिजन हीट, तमारा मगजने ऑक्सिजन आपो। ऑक्सिजन हीट एटले मगजने ऑक्सिजन आपवू, आपणा मगज सुधी आપણને એવું લાગે કે ઓક્સિજન પહોંચે છે પણ ઘણીવાર પૂરતો ઓક્સિજન પહોંચતો નથી। તો હવે આપણે આપણા મગજને જો ઓક્સિજન પૂરું પાડવું છે તો શું કરવું જોઈએ? તો હવે અહીંયા આપણને સરસ સમજૂતી આપી છે, જોઈએ। હાવ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સુફિશિયન્ટ ઓક્સિજન। હાવ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ્ડ, જો આપણે તણાવમાં હોઈએ છીએ એની અડધી સમસ્યા તો એ છે કે અથવા તો આપણે કોઈ પણ બાબત ઉપર એકાગ્રતા નથી કરી શકતા, આપણે કોઈ બાબત ઉપર એકાગ્ર નથી થઈ શકતા અથવા તો તણાવમાં હોઈએ છીએ એની અડધી સમસ્યા તો એ છે કે યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, તમે એટલો પૂરતો શ્વાસ નથી લેતા। બ્રીથ એટલે શ્વાસ લેવો, એટલો પૂરતો શ્વાસ નથી લેતા કે જે તમારા મગજને પૂરતો ઓક્સિજન પહોંચાડે। એટલે તમારે એટલો પૂરતો શ્વાસ લેવો જોઈએ કે જે શ્વાસથી તમારા મગજને પૂરતો ઓક્સિજન મળે। સુફિશિયન્ટ એટલે પૂરતું, બ્રીથ એટલે શ્વાસ લેવો, કોન્સન્ટ્રેટ એટલે એકાગ્રતા। તો તમારા જે તણાવમાં રહેવાની સમસ્યા અથવા તો કોઈ પણ કામમાં ફોકસ નથી થતું, એકાગ્રતા નથી થતી, એની અડધી સમસ્યા તો એ છે કે આપણે પૂરતો ઓક્સિજન લેતા જ નથી શરીરમાં, આપણા મગજ સુધી ઓક્સિજન પહોંચતો જ નથી। હવે તમને એવું થાય કે સાહેબ ઓક્સિજન નહીં લેતા તો મરી ના જઈએ, એવી રીતે નહીં। તમારો જીવવા માટે તો તમે ઓક્સિજન લો છો, પણ તમે જો શરીરમાં તમે જ્યારે ઊંડાણપૂર્વક શ્વાસ લો છો અને શ્વાસ બહાર છોડો છો તો એ તમારા ફેફસાના ઊંડાણ સુધી શ્વાસ પહોંચે અને એ જ શ્વાસ મગજ સુધી પણ પહોંચે, એટલે પૂરતો શ્વાસ લેવાનો છે। હવે આગળ જોઈએ, વેન વી ગેટ સ્ટ્રેસ્ડ વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ ઓર ઓનલી બ્રીથ ઇન અ સેલો વે યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ્સ ઓફ અવર લંગ્સ। જ્યારે આપણે તણાવ અનુભવીએ છીએ ત્યારે આપણે શ્વાસ રોકી લઈએ છીએ અથવા ખૂબ જ ધીમા શ્વાસ લઈએ છીએ, તે સમયે ફેફસાનો ઉપલો ભાગ જ ઉપયોગમાં લેવામાં આવે છે। તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે? તો વી હોલ્ડ અવર બ્રીથ, જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણે આપણા શ્વાસને રોકી રાખીએ છીએ, અથવા તો સેલો વે, સેલો વે એટલે ઉપર ઉપરથી જ શ્વાસ લઈએ છીએ, ધીમે ધીમે જ શ્વાસ લઈએ છીએ, યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ્સ ઓફ ધ લંગ્સ। લંગ્સ એટલે ફેફસા, જેની અંદર આપણા ફેફસાના ખાલી ઉપરના ભાગનો જ ઉપયોગ થાય છે। એટલે આપણે ટેન્શનમાં હોઈએ છીએ, ચિંતામાં હોઈએ છીએ ત્યારે જે શ્વાસ લઈએ છીએ એમાં ખાલી ફેફસાનો ઉપરનો ભાગ સુધી જ શ્વાસ પહોંચે, ખરેખર શ્વાસ ફેફસાના ઊંડાણ સુધી જવો જોઈએ જે પહોંચતો નથી।
इन ऑर्डर टू डीपन योर ब्रीदिंग एंड गेट ऑक्सीजन ऑल द वे अप इन टू द ब्रेन अगेन डू द फॉलोइंग एक्सरसाइज फॉर 2 मिनिट्स. तो श्वासोश्वास ने ऊंडो बनावा माटे अने मगज में ऑक्सिजन नो पूरतो पुरवठो मेळवा माटे नीचे मुजबनी कसरत तमारे 2 मिनिट माटे करवी जोईए. पहलू, रब बोथ योर हैंड्स टुगेधर फॉर अ मोमेंट टू क्रिएट एनर्जी. ऊर्जा मेळवा माटे थोड़ीक वार माटे तमारा बन्ने हाथ ने भेगा करीने एक साथे घसवा. रब एटले घसवू, मोमेंट एटले क्षण माटे, थोड़ी क्षण माटे ऊर्जा उत्पन्न करवी होय शरीर में आपणे वॉर्म अप करवू छे तो एना माटे बन्ने हाथ ने भेगा करीने थोड़ी वार घसवाना छे. त्यारबाद प्लेस योर पाम्स वन ऑन द टॉप ऑफ द अदर ऑन द एरिया जस्ट बिलो योर नेवल. नेवल एटले नाभी, तमारी डूंटी जे छे ए डूंटीनी नीचेना भागमां, थोड़ीक नीचेना भागमां एक हथेळी ऊपर बीजी हथેળીને મૂકી દેવાની છે. આ બીજું સ્ટેપ છે. ત્રીજું સ્ટેપ, બ્રીથ કોન્શિયસલી ઇન ટુ યોર બેલી મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ. અને તમારે પછી શ્વાસ લેવાનો છે, પણ એવી રીતે શ્વાસ, સતત શ્વાસ લેવાનો છે. કોન્શિયસલી એટલે સભાનતાપૂર્વક તમારે શ્વાસ લેવાનો છે, જેમાં જેટલી વખત તમે શ્વાસ લો છો એટલી વખત તમારો જે હાથ છે બેલી ઉપર, પેટ ઉપર, બેલી એટલે પેટ, પેટ ઉપરનો જે હાથ છે ને એટલીક વખત હાથ ઊંચો થવો જોઈએ. સભાનતાપૂર્વક પેટના શ્વાસ લેતી વખતે તમારી હથેળી દરેક સમયે ઊંચી થવી જોઈએ, એટલે કે એટલો શ્વાસ લો કે દર વખતે પેટ ઉપર જે હાથ મૂકે છે ને ઊંચો થવો જોઈએ. ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેઇન. મગજમાં ઓક્સિજન જાય છે એવી કલ્પના કરો. જોડે જોડે પાછી એવી કલ્પના કરતું રહેવાનું છે કે આપણા મગજની અંદર ઓક્સિજન પહોંચી રહ્યો છે, એવી તમારે કલ્પના કરવાની છે. ત્યાર પછી નેક્સ્ટ એક્સરસાઇઝ છે, એનું નામ છે ધ ક્રાઉન પુલ. ક્રાઉન એટલે તાજ થાય ને પુલ એટલે ખેંચવું. હવે તાજ ખેંચવો એવી કોઈ એક્સરસાઇઝ ના હોય, પણ એને રિલેટેડ છે. જોઈએ આપણે વિસ્તૃતમાં. વેન વી બ્રીથ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિકલ બોન્સ વિચ ઇન ટર્ન્સ એલોઝ ધ સેરેબ્રોસ્પાઇનલ ફ્લડ ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા ખોપરીના હાડકામાં ખૂબ જ સૂક્ષ્મ હિલચાલ થાય છે, જે કારણે મગજમાં રહેલ પ્રવાહી મુક્ત રીતે ખોપરીમાં ફરે છે. તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ, માઇક્રોસ્કોપિક મૂવમેન્ટનું ગુજરાતી થાય છે સૂક્ષ્મ હિલચાલ. માઇક્રોસ્કોપિક એટલે સૂક્ષ્મ અને મૂવમેન્ટ એટલે હિલચાલ. ક્રેનિકલ બોન્સ, ક્રેનિકલ બોન્સનું ગુજરાતી થાય ખોપરીનું હાડકું, ખોપરીના હાડકા. ત્યાર પછી છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લડ એટલે એક પ્રકારનું પ્રવાહી, મગજમાં રહેલું એક પ્રકારનું પ્રવાહી જેને ઇંગ્લિશમાં કહેવાય સેરેબ્રોસ્પાઇનલ ફ્લડ. ફ્લડ એટલે પ્રવાહી, સેરેબ્રોસ્પાઇનલ એ નામ છે. સ્પાઇનલ કોલમ, સ્પાઇનલ કોલમ એટલે તો તમારી જે કરોડરજ્જુ છે, કરોડના હાડકા છે ત્યાં સુધી એની હિલચાલ કલે છે એને સ્પાઇનલ કોલમ કહેવાય. અને સ્કલ, સ્કલ એટલે ખોપરી, અસ્થિ. હવે આગળ જોઈએ, વેન ટેન્સ્ડ ઓર અપસેટ એન્ડ ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સાઇલેન્ટલી સ્ટક, સ્લાઇટલી સ્ટક ટુગેધર સો દેટ ધ ફ્લડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. હવે જ્યારે આપણે તણાવ અનુભવીએ છીએ કે અસ્વસ્થ હોઈએ છીએ ત્યારે પૂરતો ઊંડો શ્વાસ લેતા નથી, પરિણામે ખોપરીમાં રહેલા હાડકા થોડાક એકબીજા સાથે ચોંટી જાય છે અને પ્રવાહી યોગ્ય રીતે ફરી શકતું નથી. તો જ્યારે આપણે ચિંતામાં હોઈએ છીએ અથવા તો થોડાક અસ્વસ્થ હોઈએ છીએ ત્યારે પૂરતો શ્વાસ, ઊંડો શ્વાસ લેતા નથી, એના પરિણામે શું થાય છે તો સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર. સ્કલ એટલે હાડકા, સોરી બોન્સ એટલે હાડકા, અને સ્કલ એટલે ખોપરી. ખોપરીની અંદર જે હાડકા હોય છે એ સ્લાઇટલી એટલે થોડાક, સ્ટક એટલે ચોંટી જાય છે, એકબીજાની સાથે હાડકા ચોંટી જાય છે, જેને કારણે પ્રવાહી સર્ક્યુલેટ એટલે ફરવું, પ્રવાહી જે છે આપણી ખોપરીમાં ફરી શકતું નથી. તો શું કરવાનું? તો ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ
द फ्लो ऑफ सेरेब्रोस्पाइनल फ्लड इन अ पॉजिटिव वे। क्राउन पुल नामनी जे एक्सरसाइज छे ए तमारा मगजना प्रवाही पर हकारात्मक असर थाय छे। क्राउन पुलनी जे कसरत छे एनाथी मगजना प्रवाही उपर तेनी हकारात्मक असर थाय छे। तो इन्फ्लुएंस एटले थाय असर। इट हेल्प्स काम योर नर्व सिस्टम एंड केन ऑल्सो ऑफन टेक अवे अ हेडेक और स्ट्रेस इंड्यूस्ड स्टमक एज वेल एज हेल्पिंग यू थिंक क्लियरली। तेनाथी तमारू चेतातंत्र शांत पड़े छे। नर्व सिस्टम एटले चेतातंत्र। ते घणी वक्त माथानो दुखावो के तनाव के तनावथी उत्पन्न थयेल पेटनो दुखावो पण दूर करे छे। जो तमे आ क्राउन पुल नामनी एक्सरसाइज करो तो तमारू जे चेतातंत्र छे चेतातंत्र शांत पड़े छे। नर्व सिस्टम एटले चेतातंत्र, हेडेक एटले माथानो दुखावो अने स्टमक एटले पेटनो दुखावो। इंड्यूस्ड, इंड्यूस्डनो मतलब थाय उत्पन्न थयेलो, चिंताथी उत्पन्न थयेलो जे पेटनो दुखावो छे ए पेटनो दुखावो पण आनाथी ओछो थई जाय छे। હવે ક્રાઉનફુલ નામની એક્સરસાઇઝ કઈ રીતે કરવાની, એમાં શું હોય છે? તો સૌથી પહેલું સ્ટેપ છે, પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ્બ્સ ઓન ટોપ ઓફ યોર હેડ। તમારા માથા પર કાંસકાની જેમ બંને હાથની આંગળીઓ મૂકો। કોમ્બ એટલે થાય કાંસકો। તમારા માથા ઉપર કાંસકાની જેમ બંને હાથની આંગળીઓને તમારે મૂકવાની છે। So that little fingers are touching your hairlines at the front, જેથી નાની આંગળીઓ તમારા વાળની લાઇનને અડે। તમારે એવી રીતે હાથ રાખવાના છે કે જે વાળનો આગળનો ભાગ હોય, માથાના વાળની જે અણી હોય, લાઇન હોય, હેર લાઇન કહેવાય, અને એ હેર લાઇનને તમારી આંગળીઓ અડવી જોઈએ। પછી બીજા નંબરે શું કરવાનું છે, ફર્મલી પ્રેસ ડાઉન ઓન યોર સ્કલ્પ and pull your fingers away from the midline, combing outside with each hand। તમારી આંગળીઓ ખોપરી સુધી લઈ જઈને જોરથી દબાવો। મધ્ય ભાગમાંથી દરેક હાથથી આંગળીઓ વડે બહારની બાજુએ કાંસકાની જેમ ફેરવો। સ્કલ્પ એટલે ખોપરી, માથાનો જે ચામડી હોય છે એને કહેવાય ખોપરી, એને તમારે દબાવવાની છે। દબાવીને જેમ આપણે કાંસકાથી માથું ઓળીએ છીએ તો કાંસકો વચ્ચેથી બહાર લાવીએ છીએ, એવી રીતે તમારે તમારી આંગળીઓથી એ માથું દબાવી અને બંને આંગળીઓને બહારની બાજુ ખેંચવાની છે। તમે ગૂગલમાં કે યુટ્યુબમાં સર્ચ મારશો તો તમને વધારે સારી રીતે આની માહિતી મળશે કે કઈ રીતે આને પ્રેક્ટિકલી કરવાનું હોય છે, જોવું બહુ જરૂરી છે। તમે પિક્ચરમાં કોઈ પણ ઇમેજમાં સર્ચ મારશો ગૂગલ ઇમેજીસમાં ક્રાઉન પુલ તો પણ તમને બતાવશે, યુટ્યુબમાં સર્ચ મારશો તો પણ તમને જોવા મળશે। નેક્સ્ટ સ્ટેપ છે, Now place your hand in the same way higher up on the midline of the head and repeat the procedure। હવે એવી જ રીતે ફરીથી તમારા માથાની પાછળની બાજુએથી હાથ માથા તરફ મૂકો અને આ પ્રક્રિયા ફરીથી કરો। એટલે તમારે માથામાં જો પહેલાં વચ્ચે હાથ રાખ્યા ને પછી આમ બાજુની બાજુ હાથ લઈ ગયા હતા, હવે પાછળથી આગળ તરફ તમારે હાથ લઈ જવાના છે। નાવ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ ટુવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસિજર। ફરીથી તમારા હાથને આ રીતે પાછળ મૂકી આની આ પ્રક્રિયા ફરીથી કરો। પ્રોસિજર એટલે પ્રક્રિયા। હવે છેલ્લી એક્સરસાઇઝ છે જેનું નામ છે મેન્ટલ ક્વિક ફિક્સિસ। મેન્ટલ ક્વિક ફિક્સિસ, એમાં અલગ અલગ તમારે પ્રવૃત્તિ કરવાની છે ટેન્શનમાંથી બહાર આવવા માટે, તણાવમાંથી બહાર આવવા માટે। એમાં પહેલું કીધું છે, પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ। ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન એન્ડ હેલ્પ રીબેલેન્સ યોર બ્રેઇન। તમને ગમતું સંગીત ચાલુ કરો અને રૂમમાં ડાન્સ કરો। આ સર્જનાત્મક પ્રવૃત્તિથી તમારા મગજની જમણી બાજુનો ઉપયોગ થાય છે અને તેનાથી તમારા મગજનું પુનઃ સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે। એટલે મગજનું બેલેન્સ થઈ ગયું, તમારું રાઇટ બ્રેઇન બહુ કામ કરે। આવી રીતે મ્યુઝિક લગાવીને ડાન્સ કર્યો હોય તો જમણી બાજુનું મગજ વધારે કામ કરવા લાગે છે, જેથી કરીને જે ટેન્શન છે એ રીબેલેન્સ થઈ જશે। નેક્સ્ટ, ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી। ધીઝ એલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન। એક ટાંકીમાં માછલીને ધીમે ધીમે તરતી જુઓ, પરિણામે તમારું મન શાંત થશે। લેંગ્વિડલી એટલે શાંતિથી, ધ્યાનથી એ માછલીને તરતી જોવાની છે, જેનાથી તમારું મગજ શાંત થશે।
नेक्स्ट राइट डाउन ऑल योर वरीज पुटिंग देम ऑन अ पीस ऑफ पेपर गेट्स देम आउट ऑफ योर हेड. तमारी बधी चिंताओं कागड़ पर लखी नाखो अने चिंताओं मन में बाहर निकली जैसे. वरीज एटले चिंताओ. नेक्स्ट गेट आउट इन टू नेचर एंड वॉक. बाहर निकली ने कुदरती वातावरण में चालो. घर की बाहर निकली जाओ अने कुदरती वातावरण में जीने चालो. त्यार पछी छे कॉन्सन्ट्रेट ऑन वॉट इज राइट नाउ राधर देन वॉट माइट हैपन टूमोरो. आजे शू चाली रह्यु छे एना उपर फोकस करो, एकाग्रता करो, ध्यान केन्द्रित करो. काले शू थवानु छे एनु ना विचारशो. माइट हैपन एटले कदाच बनशे, काले आवुं थशे, परम दिवसे आवुं थशे तो शू थशे, ए बधुं ना विचारो. आजे शू चाले छे एना उपर फोकस करो. सिंग इन द बाथ एंड यूज द शेम्पू बॉटल एज अ माइक्रोफोन. नहाती वखते गीतो गाओ अने शेम्पूनी बॉटलनो माइक्रोफोन तरीके उपयोग करो. शेम्पूनी बॉटल तमारो माइक्रोफोन छे अने हाथमां लईने गीतो गाओ. नोबडी इज परफेक्ट एंड हु वॉन्ट्स टू बी नोबडी. मिस्टेक्स आर ओके. कोई संपूर्ण नहीं, कोने संपूर्ण बनवू छे, भूल तो थाय ज छे. नोबडी इज परफेक्ट. कोई संपूर्ण नहीं. हु वॉन्ट्स टू बी नोबडी अने कोने संपूर्ण बनवू छे, भूलो थाय, बहु टेन्शन लेवानू नथी. डिलेट द फ्रेश आई कांट फ्रॉम योर वोकेब्युलरी. इट इजंट कंस्ट्रक्टिव एंड ब्लॉक्स योर व्यूज ऑफ पॉसिबल सॉल्यूशन. तमारा शब्द भंडोळमांथी हूँ नहीं करी सकूँ ए शब्द हमेशने माटे काढ़ी नाखो. ते रचनात्मक नथी अने तेनाथी शक्य निराकरणनो दृष्टिबिंदु पण पूरो थई जाय छे. तो कंस्ट्रक्टिव एटले रचनात्मक, आई कांट एटले हूँ न करी शकूँ, वोकेब्युलरी एटले शब्द भंडोळ अने ब्लॉक्स एटले बंद थई जवुं. एनाथी तमारा मगजमां जे साचा रस्ताओ आवता हशे, कोई पॉसिबल सॉल्यूशन हशे कोई वस्तुनो, तो ए आवशे ज नहीं, कारण के तमे पहलेथी ज एवुं विचारी राख्युं छे कि मारथी ना थाय. त्यारबाद राइट अ फ्यू लाइन्स विथ योर अधर हेन्ड्स. धीस रीबेलेंस द टू हेमिस्फेयर ऑफ द ब्रेन. तमारा बीजा हाथथी थोड़ीक लीटीओ लखो, तेनाथी मगजना बे भाग पुनः समतुल थई जशे. हेमिस्फेयर एटले भाग, हेमिस्फेयरनो गुजराती थाय भाग. तमारे तमारा बीजा हाथथी राइट हेन्डथी लखता होय तो लेफ्ट हेन्ड ने, लेफ्ट हेन्डथी लखता होय तो राइट हेन्डथी तमारे अमुक लाइन लखवानी छे, जेथी तमारा मगजना जे बे भाग छे ए पुनः समतुल थई जशे. एक्सपेक्ट टू बी लकी. नसीबदार बनवानी आशा राखो. एक्सपेक्ट एटले आशा राखवी. नसीबदार बनवाना छीए एवी आशा राखवी जोईए.